टेक्नोलॉजी सफलता और पुरुषार्थ की बातों साथ खेडूतों माटे ना आधुनिक कार्यक्रम कृषि विश्व में आपनु स्वागत छे। हूँ छू आपनी साथे मनोज। आज आपणे देशी पपैया की प्राकृतिक खेती करता खेडूतों ने मळीशु। आ साथे खेडूतोना मित्र मधमाखी उछेर विषे पण माहिती मेळवीशु। तो लींबूना भाव न मळता खेडूतो अने व्यापारीओनी व्यथा पण सांभळीशु अने अंतमां परमाकल्चर फार्मिंग नो नवो ट्रेन्ड बनावनार खेडूतोने मळीशु। तो राहसानी जुओ छो, चालो शुरू करिए जीएसटीवी द्वारा प्रसारित खेडूतो माटेनो आधुनिक कार्यक्रम कृषि विश्व। पपैया एक महत्वनो बागायती पाक छे। टूंकी जमीन धरावता खेडूतो प्लानिंग साथे खेती करीने महत्वनी आवक लई परिवारनु सारी रीते भरण पोषण करी शके छे। आणंद जिल्लाना खेडूते प्राकृतिक खेती अपनावीने छेल्ला 1.5 वर्षथी पपैयानी आवक लई रह्या छे। साथे साथे तुवेर चोवाड़ीनो आंतरपाक लई केवी रीते कमाणी करे छे तेने निहाळीए कृषि विश्वमां। જાખલાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં કરી જમાવટ। પપૈયાનું સતત 1.5 વર્ષથી લઈ રહ્યા છે ઉત્તમ ઉત્પાદન। ચોળી અને તુવેરનો લઈ રહ્યા છે ઓફ સીઝન આંતરપાક। ટૂંકી જમીનમાં શાકભાજીની ખેતી કરી કરે છે કમાણી। પપૈયા થડ ઉપર લાગેલા દેશી પપૈયાનો ભરાવો જોઈને જરૂરથી આકર્ષણ થાય। હેલ્થ માટે પણ પપૈયા ખૂબ જ મહત્વના છે। દેશી પપૈયાનું વાવેતર ધીમે ધીમે હવે ઘટી રહ્યું છે, પરંતુ પ્રગતિશીલ ખેડૂતો દેશી પપૈયાની ખેતી કરીને ઉત્તમ કમાણી કરી રહ્યા છે। આણંદ જિલ્લામાં જ્યાં પાણીની સગવડતા છે એવા વિસ્તારમાં ખેડૂતો ત્રણેય સિઝનમાં ખેતી કરે છે। એમાંય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દેશી વેરાયટીના વાવેતર કરીને ખૂબ જ સારી ઓળખ બનાવી રહ્યા છે। ઉમરેઠ તાલુકાના જાખલા ગામના ખેડૂત મહેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી હેઠળ દેશી પપૈયાનું વાવેતર કરીને 1 વીઘામાંથી 2.5 લાખ રૂપિયાથી વધુની આવક લઈ ચૂક્યા છે। ટૂંકી જમીન હોવા છતાં દેશી પપૈયા સાથે વિવિધ શાકભાજીનું વાવેતર કરીને સારી કમાણી કરી રહ્યા છે। દેશી પપૈયા ખેતી મને આવક સારી મળી। હાલે 17 મહિના થઈ ગયા છે મારા પપૈયાને। અત્યારમાં પણ હાલ ચાલુ છે અને બીજો ફાલ પણ આવી ગયો છે। બીજું કે હું કેમિકલ કે રાસાયણિક દવાનો ઉપયોગ કરતો નથી। પ્રથમ તો મેં જીવામૃત આપ્યું અને ઘન જીવામૃત એનો બેનર સ્પ્રે કર્યો। જીવામૃત પણ સ્પ્રે કરું છું અને પાણી પણ આપું, પાણી મંગાતા આપું છું। ડ્રીપ છે મારે અને 2 પાક લઉં છું હું અત્યારમાં। હાલ પપૈયા છે અને નિંદર લેમન ફૂલ પણ મેં રોપેલ છે, એમાં પણ સારી આવક હું મેળવું છું। ખેતીને વ્યવસાયની દ્રષ્ટિએ અપનાવીને ખેડૂતો ખેતીમાં સાહસ કરી રહ્યા છે। જાખલાના મહેશભાઈ રમણભાઈ પટેલે 5 વીઘા જેટલી ટૂંકી જમીન હોવા છતાં પરિવારના ભરણ પોષણ માટે મહત્તમ આવક લઈ રહ્યા છે। વિવિધ ફળ ઝાડની સાથે શાકભાજીની ખેતીમાં માસ્ટરી મેળવી લીધી છે। આજથી 1.5 વર્ષ અગાઉ 1.5 વીઘા જમીનમાં દેશી પપૈયાનું વાવેતર કર્યું હતું। પપૈયાના 150 ગ્રામ બીજ 700 રૂપિયાના ભાવે ખરીદીને લાવ્યા, એમાંથી અંદાજે 700 જેટલા તંદુરસ્ત રોપા તૈયાર કરવામાં આવ્યા। પપૈયાનું 6 ફૂટ બાય 6 ફૂટનું અંતર રાખ્યું છે। પપૈયાના કુલ 600 જેટલા રોપા લગાવ્યા, જેમાંથી 450 રોપા ઉપર ઉત્પાદન મળે છે અને વાવેતર કરતા જે પપૈયાના રોપા વધ્યા તે મિત્રોને આપી દીધા। બીજમાંથી રોપા ઉછેરીને 45 દિવસે તેની ફેર રોપણી કરવામાં આવે છે। રોપા ઉછેર દરમિયાન જમીન તૈયાર કરતી વખતે પાયામાં છાણિયું ખાતર ભર્યું હતું। 1 વીઘાની અંદર નહીવત ખર્ચ છે મારે। હું પપૈયાનું બીજ લાવેલો 700 રૂપિયાનું, મેં જાતે ઘેર ઉછેર્યા, જાતે રોપેલો છે। પ્રથમ તો મેં ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો, પછી થોડા હાઇટ વધી એટલે મેં જીવામૃત સ્પ્રે કર્યો અને પાણી સંગાત આપ્યું। ડ્રીપ છે મારે, રાસાયણિક ખાતર કે કેમિકલ દવાનો કોઈ ઉપયોગ કરતો નથી હું। પપૈયામાં માવજત। મહેશભાઈએ પપૈયાની ફેર રોપણી કરવા સમયે ખાડા કરી જીવામૃત અને બીજામૃત આપ્યું હતું। શરૂઆત કરી ત્યારે ડ્રીપથી છોડને પિયત આપતા હતા, ઉનાળામાં ગરમી પડે ત્યારે છૂટું પિયત પણ આપે। દેશી પપૈયાના છોડ નાના હોય ત્યારે નિંદામણ કરવાનું રહે,
प्राकृतिक खेती करता होय तेमा कोई जातनी पेस्टिसाइड के रासायनिक खातरनो उपयोग करता नथी। जीवामृत बनावीने ड्रीपमां पियत तरीके आपे छे। पप्पैयानुं वावेतर कर्युं त्यारे शरूआतमां तमाकुनो आंतरपाक लीधो हतो। हालमां लेमन पर पप्पैया आंतरपाक तरीके अखतरो कर्यो छे। पप्पैयाना थड फाटी न जाय તે માટે ચૂનો અને મોર થૂથુનો લેપ કરી દેવામાં આવે છે અને પપૈયામાં બીજા કોઈ જાતના વાયરસની સમસ્યા આવતી નથી। ખેતરમાં સૂકા પાન વધી જાય ત્યારે રોટરી મારી જમીનમાં ભેળવી દે છે। મારા ખેતરમાં પપૈયા દેશી પપૈયા છે, 600 નંગ છે મારા ખેતરમાં, 420 નંગ અત્યારમાં હાલ ફળ આપી રહ્યા છે। હવે અંદાજે એનું વતન 600 માણ જેવું મારાથી નીકળ્યું। ભાવ પણ સારા મળે છે, બજાર ભાવ કરતા મને 30 રૂપિયા વધારે મળેલ છે અને એક જ વેપારીને આપું છું નડિયાદ। હવે એનું અંતર છે 6 ફૂટ, બંને બાજુ 6 ફૂટ। બીજું કે હું કોઈ રાસાયણિક કે કેમિકલનો ઉપયોગ કરતો નથી, ઘન જીવામૃત અને જીવામૃતનો છંટકાવ કરું છું, એને છોડ ફરતે આપું છું, હાલ અત્યારમાં છૂટું પાણી આપું છું, તે હું ડરિયામાં નીખ સંગાથે આપું છું। પપૈયામાં આવક જાવક, દેશી પપૈયાની વેરાયટી હોવાથી બજારમાં ડિમાન્ડ પણ ઘણી રહે છે। મહેશભાઈ બજારમાં પપૈયા લઈને જાય એટલે ટપોટપ વેચાઈ જાય છે। પપૈયામાં પ્રાકૃતિક ખેતીને લીધે નજીબા ખર્ચે લાખો રૂપિયાની આવક લેવામાં સફળતા મળી છે। પપૈયા વીણવાનું કામ ઘરના સભ્યો જાતે જ કરી લે છે। 1.5 વર્ષના છોડ પરથી અત્યાર સુધી પ્રતિ ઝાડ 5 મણ કરતા વધુ પપૈયાનું ઉત્પાદન લીધું છે અને હજુ પણ 4 મહિના સુધી પપૈયાનું ઉત્પાદન ચાલુ રહેશે। પપૈયાનું 230 થી 250 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાણ થાય છે। 1 વીઘામાંથી પપૈયાનું 2.55 લાખ રૂપિયાનું વેચાણ લઈ ચુક્યા છે અને પપૈયામાં હજુ પણ આવક ચાલુ જ છે। પપૈયામાં નીંદણ અને ખેડાણનો ખર્ચ થાય છે, પાણી પાછળ 5000 રૂપિયા જેટલો ખર્ચ થયો છે। જાખલાના મહેશભાઈ પ્લાનિંગ સાથે ઉનાળુ ઉત્પાદન લેવા માટે શાકભાજી પાક ચોળી અને તુવેરનો આંતરપાક લીધો છે। ચોળીના હાલમાં ભાવ નીચા ચાલી રહ્યા છે, પરંતુ શરૂઆતમાં 1600 રૂપિયા પ્રતિ મણનો ભાવ પણ મળ્યો છે, જ્યારે લીલી તુવેર સિંગના અત્યારે 1700 થી 1900 રૂપિયાના ભાવ મળે છે। ચોળી અને તુવેરનું નવરાત્રી પછી વાવેતર કર્યું છે, હાલમાં ઓફ સીઝન તુવેરનું ઉત્પાદન લઈને ઉત્તમ કમાણી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં મહેનત કરવામાં આવે તો સારામાં સારી કમાણી લઈ શકાય છે। આણંદથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.